स्वरूप परमगुरु देहक्षताय विदेह दशा तुज समजीयावे सान् अहो सर्वज्ञ दशा वितरागी तुजमुज शक्ति समान जय देव जिनेन्द्र ओ हो देव जिनेन्द्रमः तति मा मति हो मारी मा गले देह अभिमाया नो उज जडू ते मा वसजो राजप्रधान जय દેવજી મહાન અહો દેવજી દેવજીનેન્દ્ર મહાન અલૌકી કપદ પ્રગટાવ્યું તો આશ કરે કેવળ કરુણા મૂર્તિ દેજો तमने घटतु दान जय देव जीनेन्द्र महा अहो देव जी नेन्द्र पूरनयन तुज रसभरपूर कमल समान વગર તુજ શોભા વિના બળવાન જય દેવજી નેન્દ્ર મહાન અહો રાજચંદ્ર ભગવાન આત્મસિદ્ધિશાસ્ત્ર સવાસો વર્ષોના વાણા વયા ગયા આ સોવાદ એકમ ગુરુવાર સવંત ઓગણીસો ને બાવન આત્મસિદ્ધિ કોઈ પ્રભુ શ્રીને પૂછ્યું આત્મસિદ્ધિ એટલે શું આત્માની સાબિતી કે તું છો એ આત્માની સાબિતી એ જ આત્મસિદ્ધિ તો મને તો ખબર છે હું છું તમને ખબર છે તમે છો તો કે એ નહીં તું માને છે એ નહીં જ્ઞાનીએ તને ઓળખ્યો છે એ તું એ સાબિત થાય ત્યારે આત્માની સિદ્ધિ થઈ આ આત્મસિદ્ધિ વિશે આપણે આ દિવસોમાં જાણીએ વિચારીએ વારે ઘડીએ કૃપાલદેવને કહે દીપચંદી મહારાજને બોધોને લીંબડીના ઠાકોરને બોધોને ફલાણાને બોધોને માર્ગ પ્રકાશોને છેલ્લે તો પછી કહેતા હું ભભક જોતો જાઉં પછી મૂવા પછી મારે ક્યાં જોવું છે કૃપાલદેવ કે ઉતાવળ કરવાની જરૂર નથી આ સોવદ એકમ સંવંત ઓગણીસો સુડતાલીસ આત્મસિદ્ધિ લખે અને પાંચ વર્ષ પહેલાંનો પત્ર છે વચનામૃતમાં બસો ને સત્યાશીમાં ચાર લીટીનો ગોપાલદેવ લખે છે કે પૂર્વ પર અવિરુદ્ધ એવું જે ભગવત સંબંધી જ્ઞાન તે પ્રગટ કરવા જ્યાં સુધી તેની ઈચ્છા નથી પરમેશ્વર આકાશી ભગવાન શરૂઆતમાં અનંત જ્ઞાનીની મંજૂરી નથી ત્યાં સુધી વધારે પ્રસંગ કોઈથી પાડવામાં નથી આવતો તે તમે જાણો છો ત્યાં સુધી અમે મોક્ષનો માર્ગ પ્રકાશ્યો નહીં તો જન્મ્યા જો શા માટે જન્મ્યા શ્રી ગુરુરાજ જગતિત કારણે વીસમે વર્ષે કે છે જુઓ તો ખરા જગતને કેવી સૃષ્ટિને કેવી દશામાં મૂકું છું તો કેમ અટકી ગયા છો લખે છે આગળ અભિન્ન એવું હરિપદ જ્યાં સુધી અમે અમારામાં નહીં માનીએ અભિન્ન એટલે હું અને આકાશી ભગવાન બંને એક જ છીએ અમે શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ થયા છીએ અમે પરમાત્મા સ્વરૂપ છીએ હું ભગવાન છું એવું જ્યારે થાશે ત્યારે હું પ્રગટ માર્ગ પ્રકાશીશ તો આ પહેલાં જે પત્ર લખ્યા એ બધા બોધરૂપે સામાન્ય મુમુખ છું કે જિજ્ઞાસું કોઈ ઓળખી ગયા અને પ્રશ્ન કર્યો એનો જવાબ આપ્યો છે ગુરુ થઈને અમે શિષ્ય કરીને કોઈને બોધ આપ્યો નથી કોઈ પ્રબુધિજીને કહેતા પ્રબુધિજીને આવો ભાવ ખરો આખી રાત રડે છે જે મંત્ર માટે સજાત્મ સ્વરૂપ પરમગુરુ મંત્ર મળ્યા રાડતથી ગોપાલદેવે પાછા કાઢ્યા કે જૈન સાધુને એક ગામથી બીજે ગામ ચાત્રો વિહાર કરાય નહીં તો શું કરું તો કે પાછા વયા જાવ નહીં તો હું આવું શાંતિ ન રહેતી હોય તો એમ કેમ કહેવાય તમે આવો વયા ગયા સવારે સ્વભાગભાઈ મંત્રદેવ આવે છે કે છે બીજા સાધુનો આપો ને તો મને આજ્ઞા નથી મને ખાલી તમને જ આપવાનું કહ્યું છે પણ એમ કહેવું છે કે મોટા મુનિને કહેજો બીજાને આપે એટલે પ્રભુસિંહજીને ઈચ્છા કરી એટલે કુપો પ્રભુસીને એ પત્ર લખે છે કે તમારી સાથેના સમાગમી મુનિ દેવકરજી મુનિને એને નહીં લોક માત્ર અમારો ઉદય જોઈને ભૂલે અત્યારે હજી આપણે ભૂલીએ છીએ તો તરત જ આપણે વિક્ષેપ થાય એણે એમ લખ્યું છે હું પરમાત્મા સ્વરૂપ છું મહાવીર છું પછી દેહ એક ધારે કે અઢાર ધારે વાત જ પતી ગઈ પણ હજી બેસતું નથી મગજમાં આપણે કેમ આપણે શાસ્ત્રનો અભ્યાસ છે ને આપણે આપણે કુલ ધર્મનો અસર છે આપણે સંપ્રદાયની અસર છે આપણને ઘણું બધું શીખવાડ્યું છે કે મોક્ષ કોને કહેવાય તું આત્મા છો એ નથી શીખ્યા આપણે પણ મોક્ષ વિશે બધું જાણીએ આપણે પીએચડી કરી નાખીએ મોક્ષ વિશે બોલવાનું કહેવાય ત્રણ કલાક બોલીએ તારા વિશે બોલતો તો વ્યવહારિક બાયોડેટા આપે કે હમણાં જ કોરોનામાંથી ડિસ્ચાર્જ ને હજી નબળાઈ લાગે જ મને એ બધું ખબર છે નહીં એટલે કુપોધો કહે છે ઘસીને ના પાડે છે કે અભિન્ન એવું હરિપદ જ્યાં સુધી અમે અમારામાં નહીં માનીએ ત્યાં સુધી પ્રગટ માર કહીશું નહીં અને લોક માત્ર ભૂલે એવો અમારો ઉદય છે તો દેવકજી મહારાજ ભૂલે એમાં નવાય એ તો સર્વસંગ પરિત્યાગી સાધુ સંપ્રદાયના દીક્ષિત થયેલા છે એ તો શ્રીજી સંપ્રદાયના દીક્ષિત હતા પણ કે લોક મૂકે પોખ એ તો કોક એવો અછેરો થાય ને ચૌદ વર્ષ મોટા સર્વસંગ પરિત્યાગી સાધુ હજી બે સંતાન બાકી છે જેને એ ફેટો પગમાં જોડા ખેસ ને લાંબો ડગલો પહેરીને પહેલાં પ્રથમ મિલનમાં ત્રણ નમસ્કાર કરવા અછેરા થાય છે ને કાળચક્રમાં આવતી ચોવીસમાં અછેરા તરીકે આવશે એટલે અત્યારે આપણને વાર્તા લાગે આંખ બંધ કરીને વિચારીએ કે અત્યારે કુપૌદો નીકળે કે ગૃહસ્થ વ્યવહારમાં કોઈ આવા બાવીસ ચોવીસ વર્ષના વેપારી નીકળે કે જેના બે વર્ષ પહેલાં લગ્ન થયા છે એને ખમતી દર જે ખંભાત સંઘાળાના આચાર્ય થવાના હોય એ સાધુ ત્રણ નમસ્કાર કરે અપાસરામાં એક આશ્ચર્ય નથી વિચારીએ તો જે પાંચ વર્ષથી બ્રહ્મચર્યની દ્રઢતા માટે બ્રહ્મચર્ય તો અઠ્યાવીસ વર્ષની પત્ની તો છોડી જ દીધી હતી અને સવા મહિનાનું છોકરું ઘોડિયામાં રડતું છોડ્યું હતું એ પાછા આ ગૃહસ્થ પાસે કે અમને બ્રહ્મચર્યની દ્રઢતા આપો બસ એક માગણી છે એટલે આ બધું આશ્ચર્યકારક ઘટના છે એને પ્રોપાળદેવ સમજાવે છે કે તમને અમે મોકલીએ પત્ર તમે વાંચો ન સમજે તો અંબાલાલ સમજાવશે દેવકરણજીને માટે બહુ માથાકૂટ કરો નહીં હમણાં એનું આગળ ઉપર જે થવાનું છે થશે સુબકભાઈને કે મંદ યોગને અસર થાય એવી મારી દશા નથી દીપચંદજી મહારાજને હમણાં યોગ બાજે એવો નથી લિમિટેડ ઠાકોરને કહો ને તો કે આ માર્ગ ફેલાય માર્ગ તો ફેલાવો જ છે કોપાળુદેવને સમય માત્રના અનવકાશે સમસ્ત લોક સ્વરૂપસ્તો જ્ઞાનીની ભાવના છે પણ કે હમણાં અભિન્ન એવું હરિપદ જ્યાં સુધી અમે અમારામાં નહીં માનીએ ત્યાં સુધી પ્રગટ માર્ગ કહીશું નહીં તો પછી આત્મસિદ્ધિમાં લખ્યું તો કે વર્તમાનના કાળમાં મોક્ષ માર્ગ બહુ લોપ વિચારવા આત્માર્થીને ભાખ્યો અત્ર ગોપ્ય તો તમે ભાખ્યો તો હવે અભિન્ન હરિપદ થઈ ગયું તો છસો એંશીમાં પત્ર લખ્યો અમે વિદ્યમાન મહાવીર છીએ અમે પરમાત્મા સ્વરૂપ છીએ અમે બીજા રામ છીએ એ રામને માનનારો અહીંયા આવો અમે બીજા મહાવીર છીએ એ મહાવીરને માનનારો એ પછી કહ્યું કેમ અત્યારે પણ ગોપાળદેવના સ્તુતિ પાઠકમાં પંચોતેર ટકાથી વધારે જૈનેતર છે પટેલ ને વૈષ્ણવ લુહાર કુંભાર સુથાર અને પચાસ સાઠ સિત્તેર હજાર લાખ ગણીએ ઓન પેપર એ ગોપાળદેવને માનવાવાળા છે એટલે પહેલાં એમ કહ્યું કે અમે બીજા રામ છીએ અને બીજા મહાવીર છીએ પછી કહ્યું કે આવો અમે કલ્પવૃક્ષ અને કે ક્યારે કહ્યું ચૈત્ર સુદ તેરસ મહાવીર સામીની જન્મ વરઘોડો નીકળે છે શોભાયાત્રા એક દો તીન ચાર મહાવીર સામી કા જય જયકાર એ ટોળામાંથી કુપાલદેવની ઓળખ કોઈ હતો જ નહીં એને કુપાલદેવ ઉપોકાર કરે છે એ દુર્ભાગ્ય જીવો દુષ્મકાળના એટલે કોને આપણે બધાને કે અહીંયા આવો આ વિદ્યમાન મહાવીર ગેલેરીમાં ઊભા છે એને ભૂલી અને તમે ક્યાં નાચો છો મૂર્તિ લઈને આપણે બધા તો કોપોલદેવને માનીએ છીએ એમ આપણે માનીએ છીએ આ ટોળામાંથી એક પણ માનો વાળો નહોતો એને ગોપાલદેવા પોકાર કરે છે તો અત્યારે ગોપાલદેવ આવે રાજકોટ મંદિરમાં કે મુંબઈમાં કે વડવા આગાસમાં તો શું કે આપણને મૌન લઈને જોયા જાય ને ત્યારે તો બોલ્યા અહીંયા કહે છે કે અમે ત્યાં સુધી બોલશું જ નહીં સોભકભાઈને પણ છસો એસીમાં લખ્યું પછી એ પત્ર વચનમૂતમાં છપાતો નહોતો કેમ મહાવીર હોય ચોવીસે જ તીર્થંકર હોય પછી મહાવીર કેમ થાય બીજા સિદ્ધાર્થ રાજાનો પુત્ર ન થાય બીજા એ જેવ તો ગયા સિદ્ધા લઈએ હવે તીર્થંકરી નથી હવે તો સિદ્ધ છે પણ એવી કક્ષાના બીજા પુરુષ તો અનંત ચોવીસે જૈન નમું હજી અનંત મહાવીર થશે ખાલી બીજા થયા કોપાવદેવ એવા ત્રીજા થશે કે થઈ ગયા હશે ચોથાઈ થશે અનંત થશે આ પ્રવાહ તો ચાલુ જ છે જ્યારથી સંસાર છે ત્યારથી મોક્ષપદ છે જ અનંત ચોવીસે જીન નમો પાછા આપણે બોલીએ એટલે અનંત મહાવીર થઈ જ ગયા છે આત્માને ક્યાં નામ જ છે એટલે એ મહાવીર સમયનો જીવ એમ વાત નથી પણ આ પત્ર છપાતો જ નહોતો વચનામૃતની પહેલી બીજી ત્રીજી ચોથી પાંચમી આવૃત્તિ છપાણી આ છસો પત્ર સત્યાવીસમો પત્ર કે હું સર્વ પ્રકારે સર્વજ્ઞ છું આત્મિક શક્તિ વડે હું જાણું છું કે હું બીજો મહાવીર છું આ છપાતો જ નતો પછી જગદીશ શાસ્ત્રીએ જે વચનામુ છાપ્યું એમાં ફૂટ નોટમાં હતું છસો એશીમાં પત્ર મગન બાપા વાત કરે અગાસ મને વળવામાં બધા છસો એશીમાં મોડે ઊભા થઈને બોલે આખો પત્ર ગોખી નાખે હોય એટલે કે અમે વિદ્યમાન વીર છે એ દુષમકાળના અમે પરમાત્મા સ્વરૂપ છીએ હિંમત ન ચાલે કોઈની છપાવાની આટલું સંપ્રદાયનું જોરને પકડ હતી કે અમે કુપોલદોને માનીએ છીએ બધા કુપોલદોને મળેલા પણ હતા પ્રભુસિંહજીની સાથે બેસેલા હતા ભેગ ધર્યો હોય સંસાર છોડી દીધો હોય અને સાથે જ રહેતા હોય આશ્રમમાં પ્રભુજી સાથે ફરતા હોય એવાય હતા પણ કોઈની હિંમત ન ચાલે ઈસવીસન ઓગણીસો ને એકાવનમાં બ્રહ્મચર્યજીના હાથમાં પ્રવા પ્રભાવ મંડળ ખાતું આવ્યું વચન પ્રકાશન ખાતું એ કાંઈ એણે લખ્યું છે મારે છાપવું છે સાચું છે ખોટું છે મારી પાસે ત્રાજવું નથી પણ એણે લખ્યું છે જો હું કુપોલદેવને માનું છું તો કુપોલદેવ કહ્યું છે મારે માનવું પડે એ માનું તો એ સ્વીકારે ત્યારે મને અભિમાન તો ઘણું છે હું કુપાલદોને માનું છું એ તો એ સ્વીકારે ત્યારે પ્રભુસિંહજી કે પણ કે એણે લખ્યું છે મારે લખવું છે મને પ્રકાશન ખાતું સોંપ્યું છે પછી આ છસો માં આવ્યું એટલે મારા પાસે તો જૂની આવૃત્તિ જે મગન બાપાએ આપેલી છે છસો એંશી માં ન હોય સત્યાવીસમું પત્ર ન હોય ફૂટનોટમાં નાના અક્ષરે લખેલું છે એકદમ ઝીણા અક્ષરે એટલે દસમાંથી સાતને વંચાય જ નહીં કે હું બીજો મહાવીર છું વિદ્યમાન વીર છું અમે પરમાત્મા સ્વરૂપ છે અમે કલ્પૃક્ષ છે એટલે આ પત્રની કોપી હસ્તલેખિત કોપી કરી બ્રહ્મચારીજીએ અને ઉમેદચંદ્રજી અને ગુણચંદ્રજી સર્વસંગ પરિત્યાગી સાધુને લખી ઉપર મથળે લખ્યું દુષ્મકાળનો મહાવીર કળિયુગનો કેવળી એ હસ્તલિખિત કોપી મારી પાસે છે મગન બાપાઈ આપી છે મને હવે તો એ છપાણી હમણાં છપાણી ઠેઠ પત્ર સુધાની નવી આવૃત્તિમાં ત્રણસો દસમો પત્ર છે એમાં એ છપાણું હવે એ મૂળ અક્ષરવાળી પછી લખે છે પહેલા પેરાગ્રાફમાં બ્રહ્મચારીજી એ સાધુને દીક્ષા લીધેલા સાધુને કે જેઓ પ્રબુતિ સાથે જ હતા વર્ષોથી કે તમારી અવ્યક્ત અશ્રદ્ધા હોય વ્યક્તમાં તો શ્રદ્ધા દેખાય છે તમારી લોકોને કે તમે શ્રદ્ધાળુ છો કુપોલને માનો છો પણ તમારી અવ્યક્ત અશ્રદ્ધા હોય તો આ પત્ર ફરી ફરી વાંચજો હું તમને આ કોપી મોકલું છું અને પાછા લખે છે અને ઝારો કે પ્રિન્ટિંગ કરીને બધાને વેચવાની વાત નથી પ્રભાવને નથી કરવાની અત્યારે તો આપણી પાસે વાંચન છે છસો એંશી પત્ર પત્રય છે પછી જેમ જેમ સમય જાતો જાય એમ પછી બધું એમ ઢોકળું ને વેગળું પ્રભુસિંહજી વાત કરતા ઢો કડું કાઠિયાવાડી શબ્દ છે ને કડ નજીકનું હોય ને કડવું લાગે ત્યારે તો હયાત હતા કે બે પાંચ વર્ષ દેહ છોડ્યા થયા હતા કે પાંચ દસ વર્ષ થયા હતા એટલે કડવું લાગે પછી અત્યારે આપણે કોઈ એક લાખ વરસ પહેલાંની વાત કરી હોય કે કુન આચાર્ય મહારાજની વાત કરી હોય તો બધું બોલીએ આપણે એણે આમ કરેલું ને એણે આમ કરેલું ને કેમ આપણે કાગળ એમ વાંચ્યું છે એટલે શાસ્ત્રમાં બીજું બધું લખ્યું છે કે આવી રીતે શરીર કરે તો જેવું સાતમાંથી છઠ્ઠે આવી જાય ને પ્રમાદ કહેવાય આ ભયંકર એ પછી આપણે કોણ સમજાવે પાછું એમાં એક મોટો સંપ્રદાય છે એમાં તો એમ છે કે આગમ વંચાય જ નહીં શ્રાવકે ગૃહસ્થ વ્યવહારમાં આગમ વાંચવાની મનાય છે એટલે પતિ જ ગયું ને રસ્તો બંધ થઈ ગયો એટલે આપણે જાણાય જ નહીં કે કોને સાધુ કહેવાય કોને સત્પુરુષ કહેવાય કોને એટલે કુપોલદેવું ઉગાડ્યું પડ્યું કે સાધુ કોને કહેવાય આત્મસેદીમાં આવશે આપણે એટલે સાધુની વ્યાખ્યા મોક્ષની વ્યાખ્યા કેવળની વ્યાખ્યા ધર્મની વ્યાખ્યા આપણે એમ કે જૈન કોને કહેવાય શાહ ને મેં તો આટકો એ ગોપાલ ફેરવી નાખ્યું જૂઠાબેને લખ્યું જૈન સંબંધી બધા ખ્યાલ ભૂલી જાજો સાડત્રીસ માં પત્રમાં તો જૈન સંબંધી ભૂલી જવાનું ને તમે કહો છો મારા વતી વીરને નસંગ સમજો તો વીરને ભૂલવાનું નથી વીર સંબંધી જે ખ્યાલ ઘૂસી ગયા છે અત્યારે શ્વેતંબર દિગંબર તેરા પંથ મેરા પંથ આ ભૂલી જવાનું છે તેરા પંથની તો આખી હિસ્ટ્રી છે ઇતિહાસ તેરા પંથ હે ભગવાન આ તારો પંથ છે એમ તેરા પંથ તો કે તમે તેર ને અમે ચૌદ પંથ નીકળ્યો તેરા પંથ પછી વીસ પંથથી તેરા પંથનો અર્થ જ આ ઇતિહાસ છે આખો સાચો એ તીર્થંકર ભગવાન તું તરીને તારો છો એ તેરા પંથ હે તો કે તેરા પંથ મેરા તો એ ચૌદમો પંદરમો સીધો વીસમો સાત ઉમેરી દે કે પંથી નીકળ્યા પછી તો ચાલ્યું આ પછી કોઈ પૂતતો નથી પ્રભુસિંહજી સાદી એમ કે રાંડી રાંડ રોઈને ભાગે છે કે પાછળ એક આખું ગામ દોડ્યું પાછળ કોઈ પૂતતું નથી કે કેમ દોડત તો રહ્યો પ્રવાહ કે ચાલે છે પછી એટલે કુપાત્ર ઘસીને ના પાડે છે કે અમે અભિન્ન હરિપત પછી જ્યારે થઈ ગયા કે હું બીજો માવીર છું બેફાટ અનુભવથી એ તો એને ક્ષાયિક સંગીત તો મહાવત્રી જ ગુરુવાર સવન સુડતાલીસે થયું પછી પણ આગળ સતત કે પાંચ મહિના થયા અમને પરમાર્થ વિશે એક પણ વિકલ્પ નથી ઉપજ્યો સતત પાંચે ઇન્દ્રિયો શૂન્ય થઈ ગઈ છે ચિત્ત શૂન્ય થઈ ગયું છે અખંડ હરિપદમાં શોભકબહેને તો પછી લખ્યું સાતસો ઓગણીસ લેખિતન શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ સિદ્ધશિલાએ એ લખે કેવી રીતે પેન કેવી રીતે હોય લખીને આપ્યું હું સિદ્ધ છું પ્રભુસિંહજી તો કહેલું ઈડર સંવંત ઓગણીસો પંચાવનમાં સમાગમના પાંચમે દિવસે કે આ બેઠા છે પોતે સિદ્ધ છે જેની ઉપર બેઠા છે સિદ્ધ શિલા છે પણ બધા માટે નહોતું એ તો પ્રભુસિંહજી માટે જ હતું એટલે કુપાઉદેવે મહાવીર થયા પછી પરમાત્મા પદ હાંસલ કર્યા પછી આત્મસિદ્ધિ લખી છે એટલે આ કોણ ભગવાન ઉવાચ જેમ ગીતામાં આવે ને અર્જુન પૂછે અર્જુન ઉવાચ શ્રીકૃષ્ણ ઉવાચ જવાબ આપે ભગવાન એ બી અર્જુનનો પ્રશ્ન નથી ગીતામાં અને કૃષ્ણનો જવાબ જ નથી આ તો મહાત્મા વ્યાસની કૃતિ છે મહાકાવ્ય ગીતા એક મહાભારતનો ભાગ છે રણ મેદાનમાં અર્જુને કંઈ પૂછ્યું નથી ને કૃષ્ણને જવાબ આપ્યા નથી અહીંયા કુપાળદેવ જ પ્રશ્ન ઉપજેવા આપણને આત્માથી પ્રશ્ન જ ક્યાં ઉપજે અથવા દેહ જ આત્મા આપણે ક્યારે પ્રશ્ન ઊભો થયેલો કે હું કોણ છું એટલે પ્રશ્નય કુપાળદેવ ઊભા કર્યા અને પછી ન્યાય નથી કર્યો ન્યાય પાછા કરવા જાય તો બેમાંથી એક પાર્ટી તો નારાજા જ હોય ચુકાદો આવે એટલે બંને પાર્ટી તો રાજી થાય જ નહીં ચુકાદો આવે એટલે બેમાંથી એક તો ખોટી ઠરે અહીંયા સમાધાન કરે છે કુપોળદેવ જેમાં અર્જુનને શ્રીકૃષ્ણ કહે છે કે પૂર્વાચાર્યોએ આમ કહેલું અહીંયા કુપોળદેવ કહે છે આગળ જ્ઞાની થઈ ગયા એણે આમ કહ્યું છે વર્તમાનમાં હોય પોતે છે ને કોક થશે કાળ ભવિષ્યમાં એ આ જ વાત કરશે વિતરાગની કે જૈન સંબંધી બધા ખ્યાલ ભૂલી જાજો તો જૈન ભૂલવાનું નથી મૂળ માર્ગ નિર્ગ્રંથનો માર્ગ વિતરાગનો માર્ગ અરહતનો માર્ગ જૈન સંબંધી ખ્યાલ ભૂલવાના કીધા છે મનસુખરામ સુરામ ત્રિપાઠીને લખ્યું એકસો વીસમાં કે જૈંતિ મોક્ષ થાય અમે ક્યારના ભૂલી ગયા છે મુક્ત ભાવમાં મોક્ષ થાય તો તમારો ધર્મ કયો છે શ્વેતંબર છો દિગંબર છો થાનકવાસી છો વૈષ્ણવ છો કંઠી બાંધો છો તો કે જ્યાં ત્યાંથી રાગદ્વેષ રહી થવું એ મારો ધર્મ છે આ થઈ ગયું પછી આ લખી છે આત્મસિદ્ધિ પછી એને તો કહેવું પડ્યું ખંભાતના ત્રિભુવન માણેકચન ઉપર પત્ર છે અંબાલા ઉપર કે આ વચન આગમ જ છે જીન આગમત છે રાગ દ્વેષ અને અજ્ઞાન વગર પ્રગટ લેખ પણ ઉપાયમાં છે માટે સેવનીય છે તો આગમમાં લખ્યું એ સાચું તો આ જો કોપાલદેવ સાચા મનાતા હોય તો આ જ થયું ને આપણે માટે તો તો આત્મસિદ્ધિ કઈ વાત છે આગમની વાત છે તો માનવી પડે હું ગોપાલદેવને માનું છું તો કોપલદેવ કહ્યું બધું જ માનવું પડે ગોપાલદેવ કાલે વાત આવેલી રાત્રે આપણે કે ગોપાલ કેવું છે વીસ પુસ્તક આપવાના ઉપર છે એમાંથી ઘણા બધા દિગંબર છે એ બધું માનવું પડે ગોપાલદેવ પાછું લખ્યું છે શ્વેતાંબરના પિસ્તાલીસ આગમો જે મોક્ષમાં પ્રકાશકમાં નિષેધ કર્યા છે નિષેધ કરતા નથી એટલે મારે શ્વેતાંબરના પિસ્તાલીસ આગમ માનવા જ પડે જો હું ગોપાલદેવને માનતો હતો પછી બત્રીસે ન ચાલે તેત્રીસનું માનવું પડે મારે એણે શંકરાચાર્યનું કીધું છે મણિરત્ન માળા મારે માનવું પડે પછી શંકરાચાર્ય ભગવાન મહાવીરને ઓળખતા નથી કે નવકાર મંત્ર નથી જાણતા પણ એ શુદ્ધ આત્માને ઓળખે છે તે એ જૈન જ છે એને ભલે નવકાર મંત્ર ન આવડતો હોય તો શિવભૂતિ મુનિને ક્યાં નવકાર મંત્ર આવડતો હતો મારું માતા હાથીની અંબાડવી પછી નવકાર ક્યાં હજી આવેલો પછી એ આપણે હોંશે હોશે બોલીએ મા રોષ મા તુષ ને જ્ઞાન થઈ ગયું તો નવકાર મંત્ર આવડતો હતો શિવભૂતિ મુનિને કરકંડ મુનિ સંવંતરીને છેલ્લે દિવસે ભાત ખાય છે અને કેવળ જ્ઞાન થાય છે તો તમે કાંઈ ઉપવાસ કર્યા છે દીક્ષા લેવી પડે ભરતચક્રી ક્યારે દીક્ષા લીધેલી એને કેવળી માની આપણે ભરતેશ્વર ભગવાન એને કેવળ જ્ઞાન થયું ત્યારે દીક્ષા ક્યાં લીધેલી એને પછી જૈન લોકો ભેગા થઈને શાસક દેવીને બોલાવવા પડે કે એને વસ્ત્ર આપો હવે સાધુના પછી પગે લાગીએ એટલે કેવળ જ્ઞાન એ શરમ ના આવી ઘૂસી ગયું રાજાના વેશમાં ચક્રવર્તીના જૈન લોકોને શરમ આવી એટલે માતાજીને બોલાવ્યા ઓઘો મોપતી લઈને કે આપો આ રાજાને પછી અમે એને પગે લાગીએ જૈન લોકોને શરમ આવે છે કેવળ શરમ ના આવી ઘૂસી ગયું ભરત ખોળી ખોળિયામાં એટલે જૈન સંબંધી બધા ખ્યાલ ભૂલી જજો એટલે એટલે પરમાત્મા સ્વરૂપ થઈને આત્મસિદ્ધિ લખી છે આ થાય ને પછી આપણે પહેલી એક જ ગાથા બોલીએ એકસો બેતાલીસ તો પૂરી થાય ને સમજે આ તો સિદ્ધાંત બોધ છે કોપોદે લખ્યું છે જ્યાં સુધી ઉપદેશ બોધ પરિણમે નહીં ત્યાં સુધી સિદ્ધાંત બોધનું વાંચન થાય શ્રવણ થાય મનન થાય એના ઉપર લેખે લખે એને આત્મસાત ન થાય એ પાછા પ્રભુસિંહજીને લખે આવું બધું પ્રભુસિંહ કે હવે આત્મા જાણો છે તો કહી દો ને કંઈ દેખાતું નથી તો જારી રાખો બધું દેખાશે ચતુરલાલજી મહારાજ કહે છે કે તમે કહ્યું એમાં શું કરું શું કરો છો તો કે પરમ કરીને માળા કરો છો તો કે શું થાય છે તો કે ખાવ ખાવ થાય છે ચતોલી મારા તો બહુ જીવ્યા મગન બાપા વાત કરે સો કિલો વજન અને છ ફૂટ હાઈટ એ કે ત્રણ વાર હું વોરાવા જાઉં ત્યારે કોઠો ભરાય કે પાટીદારનો કોઠો એમાં તો કે એક જ વાર આહાર કરવાનો ભગવાન મહાવીરની આજ્ઞા છે કે આ કોઠી ભરવી કેવી રીતે કે સવારે જાય દૂધ ચા લઈ આવીએ સાથે નાસ્તો ખાખર અને શેવ મમરા લઈ આવે પાત્ર ભરીને પછી પાછા બપોરે અગિયાર વાગે ઉપડીએ કે પછી રોંઢો કરે કાઠિયાવાડીને કહે બપોરે ત્રણ વાગે ત્યારે ચા સાથે પાછા નાસ્તા લે પછી ચોવ્યા સૂર્યાસ્ત પહેલાં પાછા કહે ત્રણ ચાર વાર કોઠી ભરીએ ત્યારે ભરાય કોપલ તો કે એક જ વાર આહાર કરવાનો ખાવ ખાવાની માળા કરો જ કેવું બોલું છું સજાતમાં શું પરમગુરુ પણ ખાવ ખાવું થાય છે કોપલ તો કે મુનિ આગનામાં રહેજો ચાર ગતિના કોઈ પણ ખૂણામાંથી અમે તમને ખેંચી લેશું અમે તમારા શરીર રક્ષકના દાતાર નથી એ ભગવાન ભલું કરજો ભગવાન કોરોનાથી બચાવે નહીં પૂર્ણ બચાવે કોરોનાથી કોઈ મરતો જ નથી આયુષ્કરનું પતિ જ મરી જાય કોરોનાથી છાતા અસાતા થાય મટે તો છાતા થાય ન મટે તો અસાતા થાય અમે તમારા ભાવરક્ષકના છીએ તમને ચાર ગતિના કોઈ પણ ખૂણામાંથી ખેંચી લાવશું આપણને આ સમજાઈ જાય કે આ ભાવ ભૌરોગના નિષ્ણાત છે તો ગૃહિત મિથ્યા તો વયું જાય પછી આત્માની સાબિતી સેલી પડે પછી આત્મસિદ્ધિ પરિણમે પછી એક જ ગાથા બોલે તો વાંધો નથી પ્રભુસિંહ તો કહેતા ઘણા નહીં એક કે મારા બાપા મરણ પથેરી છે ને સમાધિ મરણ કરવું છે આત્મસિદ્ધિ તો સિદ્ધાંતનો બોધ કેમ સમજાય એમ તો કે હે પ્રભુ વીસ દુહા તો કે આખા કાંઈ એને આવડે નહીં તો કે તારે બોલવા પહેલી ગાથા એને તો કે એટલું કાંઈ આવડે તો કે ખાલી હે પ્રભુ હે પ્રભુ બોલજે ને કે હું કહું છું ને કે જ્યાં એટલું કહેજે હે પ્રભુ હે પ્રભુ બસ અને પહેલી લાઈન બોલીને હે પ્રભુ હે પ્રભુ કે પહેલી લાઈન કડી બહુ ફૂટને કેરે પૂનથી બોલીને આગળથી જીવને પોતાના દેહ વિલેની તિથિ ખબર પડી ગઈ છે અને સમાધિ મરણ કર્યું છે અંબાલાલભાઈ કરાયું છે છોટાલાલ ફેણાવનાને ખાલી એક જ લાઈન બોલતા હતા બહુ પુણ્ય કહેવાય પૂનથી શુભ દેહ માનોનો મળ્યો તો અરે ચક્રનો કેમ તો કે મને આ જ્ઞાનીએ આપ્યું છે તો આપણે માટે તો ભંડાર છે અખૂટ ભંડાર છે અને પુષ્પાળમાં જ કુપોલ દે કેવું છે આગળથી પાછળથી ક્રમ અનુક્રમ વચમાંથી સવારે બપોરે સાંજે જ્યાંથી આ મંગલદાયક જ છે પણ આપણે તો સિદ્ધાંત બોધે ફાઇનલ પાછું કેમકે આ બધા આજકાલના જીવો ભણેલા વધારે છે શાસ્ત્રના અભ્યાસી છે તો સિદ્ધાંત બોધે આપી દીધો આપણને તો કે લેવ બધા જૈનના આગમનો સાર આપી દીધો એ હમણાં આવશે હવે એટલે આખો આગમત છે આ જીન આગમત છે અને પરમાત્મા સ્વરૂપ થઈને ભગવાન તીર્થંકરની વાણી છે જેમ ગૌતમ ગણધર ભગવાન મહાવીરની વાણી ઝીલે શાસ્ત્રમાં એમ છે તીર્થંકર ઓમ દિવ્ય ધ્વનિ કરે અને લબ્ધી વાક્ય હોય ગૌતમ ગણધર કે ગણધરો આગમ રચે એમ પ્રભુ કે આ લબ્ધિ વાક્ય છે આત્મસિદ્ધિની એક એક કડી એક એક શબ્દ લબ્ધી વાક્ય છે એમાંથી બધા આગમો ફૂટશે જરો ફૂટશે કે પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુ સે સબ આગમ બે સુર બસ છે કે પછી એટલે અભિન્ન એવું હરિપદ એ અનુભવાયું કૌપાવ્યું નહીં આ વાત લખી આ સોવદ એકમ રવિવાર ઓગણીસો સુડતાલીસ અને પાંચ વર્ષ પછી આ સોવદ એકમ ગુરુવાર સવન બાવનમાં કે હવે હું પરમાત્મા સ્વરૂપ છું અંબાલાલ ફાનસ ધરો પછી લખ્યું એટલે આ બધું ઐતિહાસિક તારીખ આ જ કાળની વાત છે આ ગમમાં ખોટું કંઈ છે જ નહીં કોઈ પણ શાસ્ત્રમાં ખોટું નથી વેદાંતમાં કંઈ ખોટું છે જ નહીં પણ આપણને ન સમજાય એટલે ખોટું લાગે ગીતામાંય ખોટું તો લખ્યું છે ભાગવત સત્પુરુષની દૃષ્ટિએ સમજો તો મોક્ષ હમણાં જ થઈ જાય પણ આપણને સમજાવે કોણ અને આપણે સમજાવળો ગોતું હોય ક્યાં પાછો હવે નવો આ બધું મળી ગયા પછી એટલે તો ઘણું મળી ગયું છે અને પા એમ અનંત છે નિર્દોષ તો હવે નવું ક્યાં ગોતવા જવું આવે એવું સિદ્ધાંત જ્ઞાન લખે છે અમારા હૃદયને વિશે આવરિત રૂપે પડ્યું છે બસો પંચાવન માં કહેતા દીપચંદ દીપચંદજી મુનિને કહો ને દીપચંદજી મુનિને કહો ને કેમ કે એના ઘણા બધા ફોલોઅર કે જો એ ખાલી માનવા મળે તમને તો જય જયકાર થઈ જાય મૂળ માર્ગ તો કે મંદ જોગને અસર થાય એ મારી દશા નથી એટલે હમણાં ઉતાવળ નહીં કરો એ પત્ર મેં બસો પંચાવનમાં છેલ્લા તો આઠ વાર લખ્યું કે હું ભગવાન છું અમારો દેશ હરી છે અમારો દેહ હરી છે અમારી દિશા હરી છે અમારી નામ રૂપ કાળ જાત બધું હરી છે અમારું સર્વ હરી છે પછી કે ત્યારે લખ્યું પણ એ જાહેર માટે નહીં એ સૌ આવા બધા પત્ર સૌભગભાઈ ઉપર જ હોય અને સ્વભાગભાઈ તો પ્રથમ મિલનમાં જ ખબર હતી કે આ ભગવાન છે પ્રભુસિંહજીને થઈ જ ગયેલું કે આ ભગવાન છે પણ તોય પાછા ના પાડે જ કે હમણાં નહીં પણ પછી થયું કે હવે કહેવા જેવું છે હવે બહુ સમય નથી અને આગમ બધા વિચ્છેદ ગયા છે આગમ કાંઈ વિચ્છેદ ગયા જ નથી બધા આત્મમાં છે કે પણ અત્યારે આવૃત રૂપે છે પછી આપણે બોલીએ તો ખરા કે સર્વજીવ તે સિદ્ધમ આત્મા એટલે કેવળ જ્ઞાન છે જ જ્ઞાન આવડણીય અને દર્શન આવણીય કર્મ છે તો જેને નીકળી ગયા છે તો આગમ ક્યાં વિચ્છેદ ગયા છે એટલે કોપાલુ લખે છે એ સિદ્ધાંત જ્ઞાન અમારા વિશે અત્યારે રૂપે પડ્યું છે ઉદયમાં હરી ઈચ્છા જો પ્રગટ થવાની હશે બસો પંચાવનમાં માં લખે છે તો બહાર લાવશું ઈચ્છા થઈ હશે એટલે બરોબર આ બસો સત્યાસી ને પાંચ વર્ષ પછી એ જ આશોવાદ એકમે આત્મસિદ્ધિ એકી કલમે લખી નાખી પોતાની મતિકલ્પનાથી પછી લખ્યું છસો એસીમાં લખ્યું છે ને પોતાની મતિકલ્પનાથી મોક્ષ માર્ગને કલ્પી વિવિધ ઉપાયોમાં પ્રવર્તન કરતા છતાં મોક્ષ પામવાને બદલે સંસાર પરિભ્રમણ કરતા જોઈને અમારું હૃદય રડે છે નિષ્કારણ કરુણા છે એને કંઈ જોતું નથી આપણે આગળથી તમારા નમસ્કાર ચૌદ રાત લોકમાં જાઓ અમારા નમસ્કાર એ નથી જોતા રડે છે પછી આ દશા આવી અને પછી રડવું આવ્યું એટલે આત્મસિદ્ધિ લખવી પડી એને એણે કહ્યું જ છે ઠામઠામ જીનેશ્વર ભગવાને ઉપદેશ બોધની જ વાત કરી છે પણ સિદ્ધાંત બોધે કરતો જાઓ એટલે અધૂરું છે એમ કોઈને ન લાગે પછી લખે ગાંધીજીને કહે છે કોઈ મને ચારે બાજુથી બરછી ભોગે તો તે સહન કરું પણ આ કુગુરુએ બિચારા જીવોને લૂંટી નાખ્યા છે આ સહન થતું નથી આ કરુણા હતી એટલે કલમ ઉપાડવી પડી કે આ મોક્ષનો માર્ગ તમે જે તમારા સંપ્રદાયમાં ગોતો છો એ કુળ ધર્મ છે ખોટો નથી પણ એ કુળનો ધર્મ છે મૂળ ધર્મ મહાવીરનો આ છે એટલે છસો એંશીમાં લખ્યો મૂળ માર્ગ સાંભળો જીદનો લખ્યો અને વડવા આ થયું પછી પંદર વીસમે દિવસે આત્મસિદ્ધિ લખી પછી એટલે બધું ઐતિહાસિક તિથિને તારીખ જોઈએ તો પણ આ બધા બનેલા બહુ સુસંગત બનાવો બન્યા છે બધા વધારે શું કહેવું કે જે આ વિષમકાળમાં પરમ શાંતિના ધામરૂપ અમે બીજાથી રામ અને બીજાથી મહાવીર જ છે એટલે આમ તો આપણે બધાને ખબર છે આ છ પત્ર પણ આ વાંચીએ અને ફરી ફરીને વિચારીએ કે આ થયા પછી આત્મસિદ્ધિ લખી છે પછી પાછા આપણે જે સ્વરૂપ સમજાવીને શરૂ કરીએ તો આપણને ખબર પડે કે કોણે લખી છે એમ તો આગમ છે જ આપણી પાસે આપણી સમય સમયસરે છે આપણે થણંગ સૂત્રે છે આપણે કલ બધું જ છે પણ પરિણામ તો કેમ નથી કેમ કે પુરુષ પ્રતિતિ નથી આવતી પુરુષ પ્રતિતિ આવે ઉપલક ઉપલબ્ધ તો વચન પ્રતિતિ નથી આવતી અને વચન પ્રતીતિ આવી ગઈ હોય તો પોતાની બુદ્ધિ આવી જાય છે તો હું સમજુ છું જે સમજ્યા છે એના આશય આપણે સમજતા જ નથી મને મારી રીતે સમજાય તમને તમારી રીતે સમજાય ઓટોનોમસ યુનિવર્સિટી છે તાજમહલ બેચા તાજમહલ લી આ કોણ ના પડે વાત કરતા મને તમારો ચેલો બનાવી દો તું લાયક નથી કે ચેલો નહીં બનાવીએ અમે તો ગુરુ બનાવી દો કે આ એવો કાળ છે ચેલા માટે લાયક ન હોય તો ગુરુ બનાવી દો રાફડા ફાટ્યા છે એટલે વર્તે સદગુરુ લક્ષ તો જ કામ થાય એટલે કુપોળદેવને આપણામાંથી રડવું આવે છે આમ જ્ઞાની પાછળ લખે હર્ષોક થાય નહીં આમાં થાય છે પરમાર્થે હર્ષોક પરમાર્થ ખેત થાય છે કુપોળદેવને કે કોને માને છે આ કુળને એના ફાધર મધરને એના કુળ ગુરુને લખી નાખ્યું આત્મસિદ્ધિમાં બાકી કુળ ગુરુ કલ્પના આત્માર્થી નવ જોઈ એટલે લખ્યું તમારા ઘરે આવે તો વોરાવ જોઈએ એની ના નથી એ મારીને નામ ઉપર જ એણે ભેગ ધર્યો છે આપણે ત્રાજુ લઈને કોઈને માપવાના નથી આપણને મળી ગયું છે બે વાર શા માટે લગ્ન કરવા છે જો એકવાર લગ્ન થઈ ગયા બે સત્પુરુષની શું જરૂર છે પછી એક મળી ગયા ગુરુ અધ્યાત્મમાં પછી બીજું મન મંદિર કુળવાન સ્ત્રી આનંદની મારા લખે છે બીજું મન મંદિર આણું નહીં એ આમ કુળવટ રી જીનેશ્વર કુલવાન કુળની વધુ પછી પાડોશીય રૂપાળો છે એમ વિચારે એ ક્યાં ઓળખવાની છે આમે આપણી આ દશા થાય છે એટલે આ બધું મળ્યા પછી એ પાછું ભક્તિ ફળતી નથી આપણી અને આત્માની સાબિતી સિદ્ધિ થતી નથી જોઠાભાઈને તો આત્મસિધિ જ નહોતી મળી ખાલી તો પણ વચનમાં ખાલી આઠથી થી દસ પત્રમાં થઈ જાય આપણે તો હજાર હજાર પત્ર મળ્યા છે ત્યારે તો આત્મસિધિ ચાર જણ માટે જ હતી ખાલી એ તો પછી પ્રભુ સુધી લૂંટાવી વધારે શું કહેવું કે આ વિષમ કાળમાં પરમ શાંતિના ધામરૂપ અમે બીજા શ્રી રામ કે બીજા શ્રી મહાવીર જ છીએ કેમ કે અમે પરમાત્મા સ્વરૂપ થયા છીએ અને આ ફરીવાર હું વિચારું ઘણીવાર મુંબઈમાં એ જગ્યાએથી નીકળીએ ને જ્વેરી બજાર જ્યાં બોલ્યા છે પાયદોની એમાંથી એક પણ માણસ કોપોલદેવને જ્ઞાની તરીકે નહોતો ઓળખતો ઘણા બધાને છતાવધ્ધોની નહોતી ખબર ત્યારે એ બધાને કોપોલદેવ આમ કહે છે કે તમે ક્યાં ક્યાં રાખડો છો માવીરને નામે તો આપણે આખું ટોળું માવીર જયંતિ ઉજવતો હોય ત્યારે દેવ ઊભો હોય તો શું કહે આપણને કે નવા કપડાં પહેરો બાસુંદી ખીર કરો નાચો કૂદો એક દો તીન ચાર મહાવીર સામે કે જય જય તો ગોપાલદેવ શું કે આપણને આમાંથી કોઈ ઓળખ ઓળખ દસ વર્ષમાં ગોપાલદેવને ગોપાલદેવે મંજૂર કર્યો એમ કોઈ ઓળખ્યો જ નથી મુંબઈમાં રેવાશંકરભાઈને શરૂઆતમાં ઓળખાણ હતી પછી એને ગોપાલદેવે સૌભાગના અંગત પત્ર લખેલા છે એમાં છે ખોટ વચનમૃત ત્રણસો ઓગણચાલીસ જે વચનમૃતમાં છે એ અધૂરો છે પત્ર આખો પત્ર ઈડરથી મળેલો છે એ શ્રી સૌભાગ પ્રત્યે બુક છે એમાં છપાણો છે એમાં ગોપાલદેવ ચોખ્ખું લખેલું છે કે રેવાશંકરની જગ્યાએ અમારી પાસે ચક્રવર્તી હોય માથે એમાં એનું સામુવી ન જોઈએ માન્ય જ નહીં કાંઈ આત્મ ભંગ થાય છે પણ આનંદતાનું બાંધ છે એટલે હું પડ્યો છું જવેરી બજારે ચોખ્ખું લખેલું છે એ આ વચન મૂતમાં નથી પણ આખો પત્ર શ્રી સ્વભાગ પ્રત્યે બુક છે એમાં છપાયેલો છે અને તત્કાલ મોક્ષ સાબરકાંઠાવાળાએ છાપ્યું છે એમાં આખો પત્ર છે એ ત્યારે કટ કરીને છાપ્યો હશે અથવા તો કટ થઈ ગયો હશે જે હોય પણ આખો પત્ર હસ્તાક્ષરમાં ગોપાલ દેલો અમે એ દર્શન કર્યા છે એમાં ગોપાલજી કહ્યું કે મારા ઉપર ચક્રવર્તી હોય તો આવું ન માનું એ દેવા માતા એમ કે બેટા હમણાં જોગી નહીં થાય એટલે માની જાય ત્રિશલા માતા મહિર સ્વામીને એમ કે બેટા હમણાં નહીં નહીં જે પોતે પાંચ ઇન્દ્રિયનું નથી માનતા મનનું નથી માનતા કાંઈ એ આવું વ્યવહારિક માને આ તો લોકોને સમજાવવા માટે પછી બોધ હોય સમાજ વ્યવસ્થા જળવાય એટલે પણ એને ઉદય જ નથી તો શું કરે હવે કાલે વાત આવેલી ને જે એમ કહેતા હોય કે અનંતવાર થયેલી માને આ જે હું સ્ત્રી રૂપે ભોગવું આ સંતાને શું કરો છે પછી લગ્નના ફેરા ફરે આપણી જેવા એકવાર તો પાછા હટી જાય આવું મરે ક્યાંક એવી લગ્નની વાત હોય તો આ જન્મથી ને જ આ વૈરાગ લઈને જન્મ્યા છે આવો એકસો અઠ્યાવીસમાં લખે છે જેના વિના એક પળ પણ હું નહીં જીવી શકું એવા કેટલાક પદાર્થો મુખ્ય તો સ્ત્રી ને સ્ત્રી માટે પુરુષ એને વગર અનંતકાળ જીવન હવે રક્ષાબંધનનો દિવસ હોય પરણેલો છે ભાઈ એટલે પત્ની છે એક છોકરી છે મા જીવે છે હજી એટલે સાસુ એટલે બેન આવે રાખડી બાંધવા ચારમાંથી કોને હાથ આપે એને બધું દેખાય છે કે કોણ મારી મા કોણ મારી બેન કોણ મારી પત્ની કોણ મારી દીકરી જે પત્ની કે છે એની આ રીતે એને એને ધાવ્યો છે એને ખળમાં જેણે તેડી છે દીકરી તરીકે એની આ રેતી ફેરા ફરેલો આગલા ભાવે કુપોલોને હથેળીમાં દેખાય બધા ભવ એ લગ્ન કરતા હશે છત્રપુજ બેચર કહે છે મહેતા આ છાંટણા થયા કે માવઠું થયું કમોસમી વરસાદ થયો માવઠું કાંઈ નથી થયું કે ત્યાં શાસ્ત્રમાં વાંચ્યું નથી યુગ પુરુષનું છેલ્લું ભોગાવલી કરવા બાકી હોય ત્યારે આકાશમાંથી દેવ લોકો આવી કેસર છાટણા કરે આ તો અંબાલાલભાઈને અને ત્રિભુવન માણેકચંદને વડવણ સવન છપ્પનમાં કહ્યું કે જોયા હો તમે વડવાણની તાલપત્રી ઉપરનો ગ્રંથ છે એમાં ફલાણા પાના ઉપર ફલાણા શ્લોકમાં ભગવાન મહાવીરે યુગ પુરુષની નામાવલી કહી છે પહેલાં યુગ પુરુષ સુધરમા સ્વામી અને છેલ્લા દુપસહ બે હજાર ચાર નામ છે એમાં કે અમારું નામ લખ્યું છે કે ફલાણા ફલાણા પાને ફલાણી ગાથામાં કે શ્રીમદ રાજચંદ્ર નામના યુગ પુરુષ કાર્તિકી પૂનમ સવન ચોવીસમાં જન્મ છે આ પૃથ્વી ઉપર તમે જોયા હોય અંબાલાલભાઈ મારે ક્યાં જોવાની તમે સામે ઊભા છો તો અંબાલ અંબાલા તો કહે છે બીજો કોઈ સત્પુરુષ શોધો અંબાલાલભાઈને અંબાલાલભાઈ તમે સામે ઊભા છે ને બીજો સદપુરુષ શોધી પણ તોય આપણને તો કયું ગોપાલદેવે ચારસો છાસઠમાં પેટલાદના પત્રમાં જેની પાસેથી ધર્મ માગવો પામેની પૂર્ણ ચકાસણી કરવી એટલે ફરી ફરીને આપણે એનું જીવન વાંચીએ જીવનકાળા વાંચીએ એટલે ખબર પડે કે જેને એ તો એને તો ધર્મલાભે નહોતો કરો જૈન સાધુ તો આપણે ઘરે આવે ધર્મલાભ એટલે આપણે પ્રેમથી હાથ જોડીને રોટલી વરાવીએ ભાત વરાવીએ દૂધનો ખપ છે પૂછીએ આપણે ગોળનો ખપ છે એ તો રડે રોટલો ખાતા તો કમાય ને એને કહે એ નહોતું જોતું એને એના બદલામાં બોધ આપે જૈન સાધુ આપણે જાય આપાશ્રમમાં તો આત્માની વાત કરે મોટા દિવસોમાં એ કરવી હોય તો આ તો મૂળ સિદ્ધાંતની વાત કરું છું કે આપણી પાસેથી વોર આવે છે એના બદલામાં એને આત્માની વાત કરવાની હોય એમ આચાર્ય સૂત્રમાં લખ્યું છે એમાં ચોખ્ખું લખ્યું છે આચાર્ય સૂત્રમાં કે આત્માની વાત કરવાને બદલે હાથ જોતો હોય ઓસડી આપતો હોય વ્યવહારની વાત કરતો હોય તમે દીકરી પરણી ગઈ એ જૈન સાધુ કહેવાય નહીં એ નવકાર મંત્રમાં ન આવે પછેડી બદલાવાથી નૌકાર મંત્રમાં પ્રવેશ મળતો નથી હવે બધી કૌપાલદેવ વાત કરે પ્રભુથી તો જૈન સાધુ એ વાત કરે એટલે ગળે કેમ ઉતરે લોકોને મંદિરની પ્રતિષ્ઠા વખતે પ્રભુજીને કહેલું આશાત ના થાય તમે દૂર રહ્યો આવું બનેલું છે લખેલા પત્રો છે હસ્તલિખિત પત્રો પ્રભુજી કાંઈ વાંધો નહીં મારા ભગવાનના ગુણગ્રામ થાય ને તમે કયો ત્યાં ઉભો રહો મારા તો હૃદયમાં માવીર છે તમે તમે મૂકો પથ્થરની મૂર્તિ જેટલી મૂકવી એટલી કોણ ના પાડે છે રોડ ઊભા થઈ જાય બધું જોઈએ તો સાંભળીએ તો આપી દો માર્ગની સોંપણી કરો મગન પપ્પા વાત કરે પ્રભુતિથી રજવા લઈને ગોળ ફરી જાય આખા વન એટી ડિગ્રી બોલે તો કાઢી મૂકે તો હું કરીશ માર્ગની પ્રકૃતિ જેને આ માર્ગ જેને પચ્યો હશે એને હું આપીશ આ બધા માટે નથી ડુંગરસિંહ ગોસાળેને ના હતી ઘરે લઈ જવાની દેવકજી મહારાજને ના હતી જેના વ્યાખ્યાનમાં ચીજપુકલી ઉપાસ્રયમાં મુંબઈમાં એ જમાનામાં હજાર હજાર જણા માણસો બેસતા અત્યારે એ હજી છે પથ્થરનો આખો હું ત્યાં જ રહેતો હતો એ કમ્પાઉન્ડમાં છ મહિના વર્ષો પહેલાં હિન્દુ મુસ્લિમની લડાઈ થઈ ત્યારે એ જ કમ્પાઉન્ડમાં એને ના એટલે કે જે વધારે શું કહેવું પછી આ પુરુષ અમૃતસાગરને કલ્પુરુષ થઈ ગયા એટલે લખે છે કે હવે મોખ સિવાય અમારે કોઈ બીજી ઈચ્છા નહોતી પહેલા બે હવે અખંડ સ્વરૂપમાં રમણતા થઈ ગઈ એટલે હું સહજ આત્મ સ્વરૂપ થઈ ગયો સિદ્ધશીલાના બધા ભગવાન સહજ આત્મ સ્વરૂપ છે શુદ્ધ આત્મા છે અત્યારે તીર્થંકર નામ ખપાવી દીધું પછી જ બેઠા ત્યાં એટલે અત્યારે સિદ્ધશિલા ઉપર કોઈ તીર્થંકર છે જ નહીં બધા સિદ્ધ ભગવાન છે શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ છે હું એ થઈ ગયો કે અખંડ સ્વરૂપમાં રમણતા થવાથી હવે મોક્ષની દશા ઈચ્છા નથી કાંઈ કેવી દશા હતી ત્રણસો તેરમાં માં લખે છે સમયે સમયે અનન ગુણ વિશિષ્ટ આત્મભાવ વધે છે અમારો એટલે સમયે સમયે એટલે આપણને વાત લાગે ગોખ્યું હોય એટલે એટલે સમયે સમયે અનન ગુણ એટલે વર્ગ નહીં એટલે ચોકે ચોકે સોળ કે આઠિયો અઠ્યો ચોસઠ એટલે એક એનો વર્ગ તો ડબલ થયું ને વર્ગ થયો ઘન કરીએ તો ચાર ગુણ્યા ચાર ગુણ્યા ચાર એટલે બેનો ઘન કરીએ તો બે ગુણ્યા બે ચાર ને ચાર ગુણ્યા બે એટલે આઠ થાય અહીંયા એક સમયે જે દશા છે એના પછીના સમયે વર્ગ છે ઘન છે કેટલી ફોર ટાઈમ્સ છે કેટલી વારની છે ગણી છે અને સમય એટલે આંખના પલકારામાં અસંખ્યાત વયા જાય એક પલકારામાં એનો એક ભાગ એટલે વન અપોન અસંખ્યાત એટલે એક સમયે જે દશા છે એના કરતાં બીજા સમયે કુપોલદોની દશા અનંદગુણ વિશિષ્ટ છે આ તો ત્રણસો તેરમો પત્ર આત્મથી તો સાતસો અઢારમો પત્ર છે બાવનમાં કઈ દશાએ કુપોલદોએ લખ્યું હશે ખાલી આપણે વિચારી કરીએ કે આ કઈ દશા છે એટલે કા પહેલાં તો ખૂબ જ સાચા માનવા પડશે કે આજે બધું લખ્યું છે તો બધા કોયડા ઉકેલી જાય કેનાર પુરુષ સાચા છે અને સમ્યક દર્શન કહ્યું સાતસો ઓગણસિત્તેરમાં ને સાતસો એકોતેરમાં કે કેનાર પુરુષ સાચા છે એ જે કહે છે એમ જ મોક્ષ માર્ગ છે એમ જ હોય શાસ્ત્રમાં જીવાજીવનું જ્ઞાન ભલે નથી આ જીવને પરંપરા થાશે થશે આ પણ સમકિત કહ્યું છે આપણે ખાલી એટલું થઈ ગયું કુપાલદેવ સાચા છે બોલીએ એમ નહીં માનવ છું એમ નહીં અંદરનો એકસો છાસઠ સતનો રણકાર થવો જોઈએ અંદરથી એને અંદરથી એમ થવું જોઈએ કે પ્રથમ નમો ગુરુ રાજને પછી તો લખ્યું છે પ્રત્યેક સદગુરુ સમની ની ઉપકાર એટલે ભગવાન માવીરને કુપાલદેવ ઉભા છે તો પહેલા કોને નમસ્કાર કરશો જવાબ જોતો જ નથી આપણે એવું અંદરથી થાય તો એને કુપદેવનો જવાબ નથી જોતો અને માવીર સામેને નથી જોતો બે સરખા જ છે એટલે એને જવાબ જોતો જ નથી આ તો આપણી પરીક્ષા દાખલ તો હું જવાબ માગવાળો કોણ એટલે હું તો આ બધું બોલે મારું ગોખું છું મનમાં મનમાં છેલ્લે આ થવું જોઈએ એટલે કે છે કે અખંડ સ્વરૂપમાં રમણ થયા બાદ આ દશ્યા બાદ મહાવીર થઈને પરમાત્મા રૂપ થઈને આત્મસિદ્ધિ લખી છે એટલે આ મહાવીરના જ વચન છે સહજ સ્વભાવે લખ્યું છે પૂર્ણ વિતરાગ જેવો બોધ અમને સહેજે સ્મરણમાં આવે છે કોશિશ કરવી પડતી નથી આપણે નક્કી કરવું પડે એટલે સહજ સ્મરણે તમે પૂછો ને અમે કહીએ ખંભાતના ત્રિભુવન માણેકચંદને મુંબઈ મળવા ગયા સવાન છેતાલીસમાં તો ગોપાલદેવ ખંભાત આવ્યા એના પહેલાંની વાત છે આ હજી ગોપાલદેવ ખંભાત આવ્યા જ નથી ખબર પડી કે આવા કોઈ જ્ઞાની છે સીધા કપડાનો ધંધો હતો જ ત્રિભુવન મુંબઈમાં પેઢી ઉપર જઈને ઉભા રહ્યા હાથ જોડીને ગોપાલદેવ કહે છે એને અમારે હજારો વર્ષોનો શાસ્ત્રનો અભ્યાસ છે હજારો વર્ષોનો બે ચોપડી ભણીને લખાય જ કેવી રીતે આમ સામાન્ય રીતે આપણે વિચારીએ હજી આપણે કોપી કરવા બેસીએ મોક્ષમાળાની તો ત્રણ દિવસમાં કરી શકીએ ભૂલ વગર ખાલી જોયું જોઈને જ લખવાનું છે આપણે લખાય જ કેવી રીતે એટલે બે ચોપડી ભણેલા લખે જ કેવી રીતે આ એટલે પંડિત સુખલાલજીને ગાંધીજી વાત કરે છે કે પાછા સુખલાલજી તો એમ કે છે કે મારી જેટલી ઉંમરનો શાસ્ત્રનો અભ્યાસ છે એની કરતાં આયુષ્ય એનું નાનું હતું કે એટલે મારો આટલો બધો અભ્યાસ છે પણ તો એટલું તો મારે કહેવું પડશે પછી કહે છે કે આ પૂર્વભાવના જ્ઞાન વગર શક્ય નથી કે મારો જેટલા વર્ષોનો શાસ્ત્રનો અભ્યાસ છે એટલું તો આયુષ્ય નહોતું કે એ શું વાતતા હતા મારો એટલો અભ્યાસ છે એમ કોઈ એવા જૈનના કે જૈને તરના પંડિત બાકી નથી જેની સાથે હું ન બેઠો હોય પાછા એમ લખે છે પણ કે આટલું તો મારે કહેવું જ પડશે ગાંધીજીને કહે છે કે આ પૂર્વજન્મના જ્ઞાન વગર આપણે સાંજે અવસર હશે તો લેશું જાતિ સ્મરણ જ્ઞાન કેવું કંઈ એટલે ખબર પડે આપણને ખબર પડે કે પૂર્વજન્મ જેવું કાંઈ છે અને જીવે ક્યાંક આવું બી રોપ્યું છે અને પૂર્વે જ્ઞાનીના સંપર્કમાં આવ્યા છે એણે તો કહ્યું છે અમે ભગવાન મહાવીરના શિષ્ય હતા તો પછી વચન પ્રતિથી થાય તો કેનાર પુરુષ સાચા થાય તો આત્માની સિદ્ધિ થાય પછી એટલે કહે છે કે આ તો અમારા મને વિતરાગમાં ભેદ નહીં એ પાછા લલ્લુજી મહારાજને કહે છે મુનિને બીજા મહારાજને બહાર રાખેલા આગા બંગલે બોલાવ્યા આગલા દિવસે કહે છે અમે વઢવાણ જઈએ છીએ તમને બધું કહેવાનું કહી દીધું છે વૈશાખ સુદ પાંચમ સવંત ઓગણીસો છપ્પન કે હવે અમારી પાછળ પાછળ આવતા નહીં એ પ્રભુસિંહજીની તો પૂરી શ્રદ્ધા હતી જ જેણે પ્રથમ મિલનમાં સાષ્ટાંગ દંડવટ કર્યા કે ભગવાન મહાવીરે ગૌતમ ગંડનો રાગ છોડવા માટે જે કરેલું એવું કરતા છે હવે આપણે ભક્તિ કર્યા કરશું જ્યારે બોલાવે ત્યારે જવાનું નહીં તો ભક્તિ કર્યા કરશું બીજે છે સવારે છ વાગે અંબાલાલભાઈ જાય છે વહી શકશું છઠ સવન છપ્પન મુનિ પછી બીજા બધા મુનિ હતા મોહનલાલજી ગયા એને બહાર આગો અંબાલાભાઈને કહ્યું બે જ મુનિને લાવજો પ્રભુ શ્રીજી અને દેવકજી મહારાજ કે અમારા મને વિતરાગમાં ભેદ ગણશો નહીં પ્રભુ અમને ખબર જ હતી તમે આ કહ્યું અમારી માન્યતા ઉપર સિક્કો મેરો તમે પછી કહે છે પ્રભુસિંહ ધીરેકથી તમારે ઘેરે તમારા છોકરાના ઘોરડાની પાણાની દોરી ખેંચવાનો પ્રસંગ આવે તો તમે વિતરાગ જ છો અમારા માટે વિતરાગના છોકરા હોય ભરત ચક્રવર્તી છન્નું હજાર રાણી હતી પાછી એ આપણે ભૂલી જાય ત્યારે ભરતેશ્વર વૈભવ વાંચીએ ને તો આપણે ખબર પડે કે ભરત ચક્રનું જ્ઞાન હોય જ નહીં ક્યારે આપણે એવું થઈ જાય છન્નું હજાર રાણીનો ને બધો વૈભવ વાંચીએ આપણે એક રાણીને ખાલી એક જ છોકરો હોય તો કેટલા છોકરા થાય ગૌ સ્વામીને સ્વામીના વિકલ્પ ઊભો થયો એટલે ઋષભનાથ ભગવાનને પૂછે છે કે છન્નું વજાર રાણીના ધની છ ખંડનું રાજ્ય કોઈ રાજા આણના મને તો લડાઈ કરે તરત જ એના ભાવ કેવો રહેતા છે એની ગતિ કઈ થાય જે તમારા કુળમાં જન્મ્યા ભરતચક્રની ગતિ કઈ થાય ગણધર પુંડ્રિક પૂછે છે ભગવાન ઋષભનાથના ગણધર પ્રથમ ગણધર ઋષભનાથ ભગવાન કહે છે તારા ભાવ જે અહીંયા છે મારી પાસે એવા ભાવ એના રાજદરબારે છે મની મેં વૈરાગી ભરત મની આ બીજા ભરતચંદ્ર ચક્રવર્તી આ બીજા જનક વિદેહી તોય આશા જ ના થાય પછી આગળ જાય તા ભરત ચક્રવર્તી માથે હતા ઋષભનાથ ભગવાન કુપાલમાં કોઈ નહોતા ભાવે જનક વિદેહી ઉપર અષ્ટાવક્ર હતા કુપાલ ઉપર કોઈ નહોતા આ કાંટાળો માર્ગ અમારે પોતાને સાફ કરવો પડ્યો છે મોતીલાલ ભાવસરને કહે છે એણે કીધું આ બધી લમણાજી કરત જ નહીં અમે વર્તમાનમાં જ્ઞાની હોત તો કેડ ન છોડત તેનું અમે કમર છોડત જ નહીં નાનું છોકરું લટકી જાય એમ અમે લટકી જાત અમારે ફિકર જ નહીં ને જે કે એમ આ જ્ઞા નામ અવિચારણીય મારે શા માટે વિચારવું જોઈએ કે મારું કલ્યાણ કેમાં છે ભગવાન મહાવીર કહેતા હોય તો પછી આપણે શા માટે વિચારવું જોઈએ પણ કે અત્યારે કોઈ નથી એટલે પછી કરવું પડ્યું આ જ વાત વઢવણમાં છગન દાનજી પોપટલાલ મોહકચંદ ચિત્રપટ માગે છે ભગવાન પાર્શ્વનાથ લલ્લુ ઝવેર ઘણા બધા છે પરવુષણ પછી જાય છે કહે છે કુપાઉદેવ પાર્શ્વનાથ પોતાનું ચિત્રપટ તો આપે છે પોપટલાલ મોહકચંદને કે અમારા મને પાર્શ્વનાથ યોગીની દશામાં ફરક ગણતા નહીં જે બળથી ભગવાન પાર્શ્વનાથ છેલ્લી દશે આ બાજુ ને આ બાજુ ધર્ણેન્દ્રની વાત છે કે અત્યારે અમારી એ દશા છે શરીરની શક્તિ નથી પણ સુખલાલ છગનલાલ બહુ આગ્રહ કરે છે તો ચિત્રપટ પડાવીએ આત્મબળથી ઊભા થઈને એમાં એક ચિત્રપટ તો છે ને એમાં પાછળ બાંબુ રાખેલો છે ટેકા માટે એ મૂળ ફોટો છે વળવામાં રાખેલો નહીં તો બેસી શકવાની શક્તિ નહોતી એટલે પાછળ બાંબુ રાખ્યો અને પડાવ્યો એ આ દશા છે પણ આત્મિક બળ એટલું જ છે કે ભગવાન પાર્શ્વનાથ જેટલું અને પછી કહે છે અમારા મને મહાવીર દેવમાં ફરક સમજતા નહીં ફરક છે પહેરણનો અત્યારે નગ્ન દિગંબર દેહ જીવી શકે એવો કાળ નથી લોકો પથરા ફેંકશે અને ઝવેરી બજારે તો લગ્ન બેસાય જ નહીં ને સભાશોબંધો તો પહેરવું જ પડે ને અહીંયા લાલ શર્ટ પહેરવું આવું તો અવાજ નથી ને કોઈ શોભતું એ શોભાઈ એટલે જ્ઞાની કે વ્યવહારને એ રીતે છોડી છાંડી નથી દેતા તે પરમાત્મે તે વ્યવહાર સમજ છે જ્ઞાની નહીં પણ દેવું ચૂકવવાનું જ છે રવજી બાપાનું રેવાશંકરનું પત્નીનું ચારસો પંદરમાં લખ્યું કોઈ પણ જાતના આત્મિક બંધનથી અમે સંસારમાં રહ્યા નથી પણ સ્ત્રીનું ઋણ છે ચોવીસમાંથી બાવીસ તીર્થંકરને આપવાનું હતું ને મિનાથ ભગવાને ગયેલા છેલ્લી મિનિટે નિર્ણય બદલ્યો પછી કે તોરણથી રથ ફેરી ગયા પરણ જ ગયેલા ને જાન તો લઈને ગયેલા નિમિત્ત નૈમિત સંબંધ એવું મળ્યું નિમિત્ત કે પછી બદલો નિર્ણય કે મારે પરણવું નથી તો શું થાય એટલે આપણે એકાદ વસ્તુ પકડી લઈને જ્ઞાનીને ઓળખવા જાય તો કેમ થાય એ ભોગાવલી કર્મ શું ઉદયપ્રયોગ શું એ તો આપણને પરોક્ષે સમ્યક દર્શન થાય પછી ખબર પડે આત્મા અનુભવી પછી તો કોઈને પૂછવાની જરૂર જ નથી એટલે કે છે કે તીર્થંકરના હૃદયમાં આ વાત હતી શોભકભાઈને કહે છે શોભકભાઈ એટલે ડુંગરસિંહ ગોશળિયા બધું કે આ પૂછો આ પૂછો એટલે શોભકભાઈને છૂટ હતી બધું પૂછવાની આ લખો તો લખવું પડે ડુંગરસિંહ કે કાયા ત્યાં સુધી માયા હોય જ લખો તો ડુંગરસિંહ શોભકભાઈ લખવું પડે કે ગોસળીઓ આમ કહે છે કે હું સમજાવું છું સમજતો નથી કે કાયા ત્યાં સુધી માયા તો કે વાત બરાબર છે ડુંગરસિંહ ગોસળિયાની કાયા ત્યાં સુધી માયા હોય જ પણ વિચારવાન પુરુષો બધાને આવવું હોય એમ નહીં કોકને ન પણ હોય કોક એટલે કોક હોય એવો અને કુપાલદેવ તો એમાં પછી જે પુરુષનું દુર્લભપણું ચોથા કાળના વિશે હોય એટલે સિમંદર સામેની પરસ્દામાં અત્યારે કુપાલદેવ કોઈ ન હોય એમ કેમ બે કરોડ કેવળી છે તો કોઈ કેવળી નહીં બેઠા હોય ત્યાં પણ કઈ દેશાની વાત છે કે બારથી વ્યવહાર છે અને ત્યાગ વૈરાગ સર્વસંગ પરિત્યાગી સાધુ કરતા વધારે છે એટલે જે પુરુષનું દુર્લભપણું ચોથા કાળના વિશે ચોથા કાળે તો હતા ઘણા અત્યારે છે જ ચોથા કાળે બે કરોડ કેવળી છે તો ગોપાલ એમ કેમ બોલ્યા કે જે પુરુષનું દુર્લભપણ ચોથા કાળને છે પણ બહારથી ગૃહસ્થ વ્યવહાર હોય પત્ની હોય છોકરા હોય ધંધો કરવાનો હોય અને વૈરાગપૂર્ણ વિતરાગી દશા હોય એવા પુરુષ ન હોય એમ એણે કલમ ઉપાડી પછી કોઈ તીર્થંકરે કલમ ઉપાડી જ નથી ગૌતમ ગણધરે આગમ લખ્યા નથી કાંઈ શાસ્ત્રમાં વાત આવે છે એ બોલે એના પરંપરાએ જે બીજા સાધુ હોય એ સાંભળે એ એના સાધુને કેમ એમ સાત આઠ પેઢી સુધી ચાલ્યું પછી બધા દાખલા એવા છે બધા કે એક સાધુ કાંઈ પ્રતિક્રમણની ક્રિયા કરતાં તને સૂંઠની ગાંગડી પડી ગઈ વાંદણા કરતાં કરતાં ખમાસણ લેતા લેતા તો કે આ શું તો કે હું ભૂલી ગયો છું પાછું આપતા તો કે સૂંઠની ગાંગડી ભૂલી જઈશ તું તો આ ચૌદ પૂર્વ બધા કેવી રીતે યાદ રહેશે તને પછી ગ્રંથ લખવાનું શરૂ થયું બધું પછી તાડપત્રી ઉપર ને ગુંદરિયા અક્ષર ને પછી ઘણું બધું છે એ બધું એ એટલે કલમ કોઈ ઉપાડી જ નથી તીર્થંકરી નથી ઉપાડી ને ગણધરી નથી ઉપાડી કબીર કે છે મસી કાગળ છુઓ નહીં કલમ ઘસો નહીં હાથ ચારો વેદ મેં જો કહી મોક્ષે બતાવી બાત કબીરા મોક્ષે બતાવી બાદ કુપાલ કલમ ઉપાડી છે આ અને એના જ અક્ષરમાં લખેલી આત્મસિદ્ધિ અત્યારે છે અને આપણામાંથી ઘણા બધા દર્શને કર્યા છે મૂળ આત્મસિદ્ધિના આ વખતે આસોવાદ એકમમાં રાખવાના છે અમદાવાદમાં મૂળ પ્રતના દર્શન માટે એટલે હજી છે હયાત એટલે આપણને સાબિત થાય અમે વ્યવહારમાં જે વધારે ભણ્યા હોય અથવા શાસ્ત્રનો અભ્યાસ હોય એટલે આપણને સાબિતી હોય તો વધારે આનંદ આવે એક અને એમાં ખોટું જ નથી જો સાચે રસ્તે હોય તો એ આત્મસિદ્ધિ અત્યારે છે છીમો પત્ર છે અત્યારે અક્ષરમાં સત્યાવીસમો પત્ર તો હમણાં કેટલા વર્ષ પછી આખી હિન્દી લિપિમાં લખેલો છે હું સર્વ પ્રકારે સર્વજ્ઞ છું હું આત્મિક શક્તિથી મને લાગે છે હું બીજું છું હિન્દી દેવનાગરી લિપિમાં છે આખો પત્ર મને મળ્યો અમારે ચતુર્ભુજ બેચરના ગયા સંબંધીઓ આગળથી કુપોલદેવ ચતર્ભુજ બેચર ને કહેલું આ તિજોરીમાં રાખજો પછી કહેલું અમને આપો તો એ માગ્યો અને એમાં અમુક જગ્યાએ પાછું બે જગ્યાએ અંડરલાઈન કર્યું કુપાલદેવ મુંબઈથી આવે ત્યારે પાછું ફરી વાર કે એ પત્ર આપો અમે જે લખ્યું છે સત્યાવીસમું પાછું આપ્યો ચતરભુજબેન કે છે તો કે છે ને મેં તિજોરીમાં રાખ્યો તો કે આપ બેન એવી આપે છે હિન્દી લિપિમાં છે પછી કે લાવો પછી પાછું લખે પછી પાછું કે હવે મૂકી દે પાછો ઠેકાણે એટલે બધી હમણાંની જ વાત છે આ બધી અને આત્મસિદ્ધિ કે વચનામૂતના બધા પત્રો છસો એંશીમાં પત્ર આ તો બધો કુપોલદેવના અક્ષરવાળું છે એટલે સુધારો થાય ઘટાડો થાય કુધારો થાય વધારો થાય એવું કંઈ છે જ નહીં એના જ અક્ષરમાં છે આ એટલે આપણે એ રીતે વિશ્વાસનું વધારે કારણ છે પ્રતીતિ આવે અને કેનાર પુરુષ સાચા થાય એમ થઈ ગયું એમનું સમ્યક દર્શન છે આત્મા અનુભવાશે પછી આપણે હજી વ્યવહારમાં કેટલા કામ બાકી છે હજી એટલે એમ કે સીધું હમણાં જોવા એવું છે નહીં બોલાવે તોય તીર્થંકરના હૃદયમાં આ વાત હતી આ વચન આગમત છે જીન આગમત છે રાગદ્વેષ અજ્ઞાન વગર નીકળ્યા છે માટે સેવનીય છે પછી પાછા લખે છે તીર્થંકર જે પામ્યા એટલે એકસો સિત્તેર અને એકસો સત્યાશીમાં કોઈ બોલતો ખુલ્લું લખ્યું છે ત્યારે એટલી નાની ઉંમરે કે પરિપૂર્ણ સ્વરૂપ જ્ઞાન થયું છે તો કેવળ જ્ઞાન એટલે શું અત્યારે કોઈ આપમાં જઈને પૂછીએ આપણે હાથમાં પડેલા આમળાની જેમ ચૌદ રાત લોકો દેખાય આત્મા દેખાય કે નહીં એ વાત ભૂલાઈ ગઈ છે એટલે કોઈ ડેફ વ્યાખ્યા બદલી કેવળ નીત સ્વભાવનું અખંડ વર્તય જ્ઞાન આ કેવળ જ્ઞાન એકસો તેર મેગા થા એટલે કહે છે કે તીર્થંકર જે પામ્યા અને જે સમજ્યા એટલે શું તરણ તારણ પોતે તૈર્યા ને બીજાને તૈર્યા આ બધું આ રસ્તો પામ્યા એ આ કાળે ન પામાય એવું કાંઈ નથી તીર્થંકર થવું નથી અમારે એ દેવ લોકો પૂજે ચામર વિંજાય આરતી દીવા થાય અપ્સરાઓ નાચે એવું નથી કરવું અમારે દેવોથી પૂજાવું નથી એ અતિશય છે તીર્થંકરને પૂજે તો તીર્થંકર કંઈ નાય પાડવા ઉભરે નથી એ તો વિતરાક છે જેને જે કરવું એ કરે એ જીવ તને જે ગમે એ કર ગૌતમ ગણધર પૂછે છે ભગવાન મહાવીરને ઘણી વાર આમ થતું હોય ને આવું શું કરું તો કે એમ કહી દેવાનું એ જીવ તને જેમ ગમે એમ કર આ તો આગમનું વાક્ય છે પણ તો અમારે પૂજાવું નથી એટલે જે પૂજા અતિશયની વાત છે સમોવસરણની એ તો આગળ આવશે હમણાં આત્મસિદ્ધિમાં અવસર હશે તો સમસરણને જોઈએ કહ્યું આ તો મત લક્ષણમાં ગણાવ્યું એટલે ન થાય એમ નહીં આશાત્નાની વાત જ નથી ઉપદેશ એમ લખ્યું લાખ સમસર તો કલ્યાણ ન થાય જ્ઞાની ન માને તો અને સમોવસરણ ન હોય તો એ કેવળ જ્ઞાન થાય એટલે કે છે તીર્થંકરે કર્યા મુજબ કરવું છે તીર્થંકર થવું નથી ઈચ્છા હોય સવીજીવું કરવું શાસન તીર્થંકર નામકરમાં બંધાઈ જાય તો કોકલનું નાનપણમાં તો હતી જ ઈચ્છા કે નિત્ય વિશોધ કરી નવતત્વોનો ઉત્તમ બોધ અનેક ઉચ્ચારો જુઓ તો ખરા સૃષ્ટિને કેવા રૂપમાં મૂકીએ છીએ પછી કે આ બધી ઈચ્છા થાય છે બંધ પડી જશે તો રાજ્ય સદા મુજબ એ જ મનોરથ ધાર ત્યા છે અપર ઉતારવું મોક્ષ માર્ગના પેસેન્જરને વહેલા વહેલા મોક્ષે મોકલવા છે આપણે અત્યારે જાતા હોય તો અમારી સાથે આવતો હોય તો અમારે રોકાવું નથી કુપોલદેવ તો ઉપદેશ અમે લખ્યું છે શરૂઆતમાં જ ઉપદેશની શરૂઆત થઈ સામાન્ય સત્પુરુષ પણ મારા ભક્તિના કરનારા પડી જશે પાછળ રહી જશે એના માટે ઊભો રહે એ સત્પુરુષ હોય જ નહીં એ ગુરુજી જ ન હોય તીર્થંકરને કેવળીની ક્યાં વાત છે એ જ્ઞાની જ ન હોય કે હું આમ નહીં કરું તો મારા આ બધા ફોલોઅવરનું શું થશે એ ગુરુજી ન હોય કુપોલ તો કંઈ બાકી જ નથી રાખ્યું આમ આ ગણિતની બુક છે આ બધી ફોર્મ્યુલા આપી દીધી છે પાને પાને સાધકના મુમુક્ષુના ગુરુજીના જ્ઞાનીના લક્ષણ કયા જ છે ધર્મ કોને કહેવાય કયું જ છે સફેદ કપડાં ન હોય તો શું વાંધો છે નગ્ન નથી શું વાંધો છે ભગવાન માવીર પાસે અંબળ પરિભાજા ભગવા કપડાવાળા હતા પાંચસો ચેલા સાથે પછી વાત આવે છે ને સુલસા શ્રાવિકે મારા ધર્મલાભ કહેજો જાય છે વિહાર કરીને દક્ષિણ તરફ તો કંઈ કહેવું જ તો કે કાંઈ નથી કહેવું તો કે હું બે વર્ષ પછી આવીશ કે તો કે નથી કહેવું તો કહો પછી તો હું આવવા નથી તો કે કહેજો સુલસા શ્રાવિકર મારા ધર્મલા તો કોઈ આચાર્ય બીજા ખમતીધર બધા એવા શ્રાવકો સુશ્રાવકો છે ત્યાં શ્રેણિક રાજાની ભૂમિ અભયકુમાર એને કોઈને યાદ કરતા જ નથી ગોપાલજી અને સુલસા શ્રાવિકરને યાદ કરે એ ભગવા કપડાવાળા સાધુ છે પાંચસો એના ચેલા છે એ બધા ભગવા કપ આવી સામે કયું નહોતું અમારો યુનિફોર્મ વ્હાઈટ કલરનો છે બદલાવો કપડાં પછી વાત કરો વાત કરી જ નથી ભગવાન એટલે કુપાલ એ અડધી લાઈનમાં લખી નાખ્યો જાતિવેશનો ભેદ નહીં કયો માર્ગ જો રાગદ છોડવો હોય તો ભગવા કપડા પહેર્યા હશે તોય વાંધો નથી મોહપતિ હશે તોય વાંધો નથી નહીં હોય તોય વાંધો નથી એકાદ ફૂલ મૂકી દીધું તો વાંધો નથી દોઢસો ગ્રામ સલાડ ખાઈ જાય છે રોજ તો એક ફૂલ મૂકી દીધું તો શું બગડી જવાનું આપણે આ વચમાં ન આવવું જોઈએ આ માર્ગ આવી ગયા પછી એટલે કે છે તીર્થંકરે કર્યા મુજબ કરવું છે પોતે તર્યા અને અન્યને ત્યારે તેમ દેવો પૂજે રચાય તે નહીં મારે તો હેતુ આ જ છે યથા હેતુ જે ચિત્તનો સત્ય ધર્મનો ઉદ્ધાર કરવો છે મૂળ મારક સાંભળો જીનનો મારો નહીં ગોપાલજી આત્મથી કે પોતાનું નામ જ લખ્યું છે મોક્ષ માળા મેં કરતા પુરુષ લખ્યું ચાર લાઈન આવડતું એટલે છેલ્લી લાઈનમાં લેખકનું નામ હોય જ ભણે નરસોનું દર્શન થતા બાય મીરા કહે પ્રભુ કહત કબીરા છેલ્લી લીટીમાં હોય જ આનંદ ગન પ્રભુ હોય તો નાય નથી ભલે હોય આપણને અહોભાવ થાય આપણે તો એ જ લેવાનું છે નામ તો લખવું જ પડે નહીં તો ખબર કેમ પડે પણ નામ તને ના છે એને પ્રતીત થઈ ગયું છે કરતા થાય પાછા તો પછી ભોગ તો આવવું પડે ને તીર્થંકર કર્મ બંધાઈ જાય તો તીર્થંકર પણ કરવું પડે હવે ચોવીસ તો પૂરા થઈ ગયા છે એટલે અહીંયા તો જગ્યા નથી મહાવીધે અત્યારે તો આ કાળ ચાલે છે એટલે કેટલા વર્ષ પછી થાય પાછા એટલે કે અમારે એટલો ટાઈમ નથી આવે જે આવેનો સત્ય ધર્મનો ઉદ્ધાર કરવો છે એ તો સાવ નાના હતા ત્યારે એ લખતા વધે રાયચંદ વીર એ નામ જ પહેલાં તો ક્યાં રાયચંદ એ ક્યાં નામ હતું રાજચંદ્ર એ તો લક્ષ્મીનંદન નામ હતું ચાર વર્ષની ઉંમર કહે છે દેવા માતાને કે હું રાય લક્ષ્મીનંદન નહીં રાયચંદ રાય એટલે રાજા રાજચંદ્ર કેમ કે પહેલાંના ભાવમાં હતું ને નામ એ રાત્રે આવશે વાત કરશું લગતા વધે રાયચંદ વીર ધર્મ કોને કહેવાય એમાં મુંબઈમાં અવધાન કર્યા એટલે આ સતાવધાન કર્યા એના આગલા દિવસની વાત છે થિયોસોફિકલ હોલમાંય કર્યા આ કા ફાવજી ક્રામસજી હોલની વાત નથી સતાવધાન એના પહેલાં કર્યા એમાં એક ભાઈ સભામાંથી કોઈ ઊભા થયા કે બે કડી રચો ભુજંગી છંદમાં અને તમારું નામ આવે એવું અને આ સભાનું નામ આવવું જોઈએ તમારા વખાણ આવવા જોઈએ કે એ તો કહે છે હવે આમાં મારા વખાણ કે એટલે ઓગણીસ વરસ અઢાર વરસ છે હજી ત્યારે કહે છે નથી રાગ કે દ્વેષ કે માન કાંઈ મને કાંઈ રાગ નથી મને કાંઈ દ્વેષ નથી મને માન નથી નથી રાગ કે દ્વેષ કે માન કાંઈ વધુ શું વખાણ આવો રહે પછી પાછા કહે છે રહ્યા છો મહાજોગને જાળવીને આ જોગ આવ્યો છે આવો ભગવાન મહાવીરનો માર્ગ લઈ આવ્યો છો આ જોગ જાળવીને મારે રહેવાનું છે અને પાત્રને આપી દેવાનું છે રહ્યા છો મહાજોગને જાળવીને ભલો બોધ ભાખો તથા ભવીને આ બધા આવ્યા છે એ બધા ભવી છે છૂટવાના છે કે એને બોધ ભાખ્યો ભાખવું દેશના આ બધા તેવળી તીર્થંકરની વાણી માટે વપરાય શબ્દો એ લખે છે રહ્યા છો મહાજોગને જાળવીને ભલો બોધ ભાખો તથા ભવીને નથી રાગ કે દ્વેષ કે માન કાંઈ વધુ શું વખાણે રાય હું મારા શું વખાણ કરું કે મને રાગય નથી ને દ્વેષય નથી એટલે હજી ઓગણીસમી વર્ષ પૂરું નથી થયું ત્યારે જ વિતરક થઈ ગયા છે આ તો અમારા મને વિતરાકમાં ભેદ ગણ થયા દેહ છોડે પેલા વર્ષની વાત છે આ તો તેત્રીસ વર્ષની આ તો અઢારમી વર્ષે એ લખ્યું છે કે હું વિતરાક છું એમ પણ આ કાવ્યમાં લખ્યું હોય ને એ પાછું ભોજંગી છંદ ને અવધાન ને એ બધી ચમત્કારી વાત હોય એટલે મૂળ વસ્તુ ક્યાંથી અને એ બધા ઘણા બધા તો પારસી ને મુસલમાન ને ખોજા ને ઇંગ્લિશ બોલવાવાળા ને એવા બધા નગર શેઠ ને એવા બધા હતા મોટા મોટા શેઠિયા હતા જૈન મુંબઈના હવે રેવાશંકરભાઈ પછી તો એ જમાનામાં કુપાલદેવ સાથે ભાગીદારી કરી પછી ચાર જણા જે લક્ષ્યાધિપતિ ગણાતા હતા એમાંથી એક રેવાશંકરભાઈ ગણાતા હતા પછી ગાદી ઉપર જ બેઠા હોય તો કુપાલદેવ તો પછી નાના કેવા લાગે સાવ પછી કુપાલદેવ લખ્યું સુભાગભાઈને એક પત્રમાં લખ્યું છે કે એને હવે બીજું મહાત્મ્ય ઘણું વધી ગયું છે જે એને ભાવ હતા આત્માર્થના એ હવે નથી તો હવે એના નથી બીજું શું પણ કે અત્યારે હું ભાગી જાઉં ને ક્યાંક અનંતાનું બાંધી લે ઓળખ્યો નથી તો વાંધો નથી અંચે ઓળખાણ થઈ ને પછી આશાત ના કરે જે કુપલ ઓળખતો જ નથી એને આશાતમાં જેવું કંઈ છે જ નહીં કે હા તમે આ માનો છો શ્રીમદ હા બહુ મોટા પુરુષ હતા અમે માનીએ છીએ શંકરાચાર્યને કે અમે ફલાણા ગુરુજીને માનીએ છીએ જે ઓળખે છે આ માર્ગમાં આવ્યો છે એને માટે આ બધી છે માથાકૂટ પછી ભૂલ કરી તો આશાત ના થશે પ્રભુજી કહેતા હવાડે આવેલી ગઈ તરસી જાય ત્રણ વર્ષનો દુકાળ છે પાણીનું હવાડા કર્યા છે ત્યાં જગ્યાએ પાણી મળે ત્યાં ગાય આવે પાણી પીવાને ત્યાં ન પીવે તો પછી ક્યાં પીશે આપણે દુકાળની ગાયો છીએ હવાડે આવી છે પીવા માટે હવે અહીંયા નહીં પીએ આપણે તો હવે ક્યાં પીશું જે નથી આવ્યો એ તો ફરતો ફરતો પછી ક્યાંય પાણી નહીં મળે તો અહીંયા આવશે હજી બે પાંચ વર્ષ પંદર વર્ષે પછી ના ભવે આપણે તો છેલ્લો ભવ છે પ્રભુસિંહ જગ્યા હવે સમજી લો ચગડોળ છે ઉપર ઉપર ગયો નિગોદ એક બે ઇન્દ્રી ત્રણ ચાર પાંચ સંઘની બધું એમાં આર્યકુળ એમાં ઉત્તમ ભગવાન માવીનો ધર્મ એમાં વિતરાગની વાત સમજાવવાળા બીજા વિતરાગ હવે ચકડોળ ઉપર ચડ્યો છે કે હવે પાછો ગોળ હવે નીચે આવતો જાય પાંચ ચાર ત્રણ બે એક એ અહીંયા સીધું નથી પાછું વૈષ્ણવમાં એમ કે કૂતરું પાર ઉતરું ચોરાસી લાખ અહીંયા તો સીધો ઉપરથી સીધો નીચે જાય જેટલો વધારે ચડ્યો હોય એને વધારે વાગે ચડ ઉતંગ જ્યાં છે પતંગ શિખર નહીં વો કૂપ એટલે સીધો નીચે આવી જાય છઠ્ઠીએ એટલે કે છે કે વધે રાયચન વીર નથી રાગ કે દ્વેષ કે માન કાંઈ અને ધર્મ પ્રવર્તન વેદાંત મને વૈષ્ણવ એમ છે કે બ્રહ્માના મુખમાંથી ચાર વેદ ખરી પડ્યા એટલે કાગળિયા કાંઈ મોઢામાંથી નીકળે નહીં આજે ઋગ્વેદને સામવેદને યદ એવા જ્ઞાની પુરુષે એ વાત કરી રૂપકથી કહ્યું છે રૂપા ગાંધીજીને સમજાવ્યું કે ગાંધીજી એવો વિકલ્પ હતો ગાંધીજીને એ કુલ સંપ્રદાય પ્રમાણે કે ભાઈ બ્રહ્મા વિષ્ણુ મહેશ ઉપર બેઠા છે ગોપાલ કે બ્રહ્મા વિષ્ણુ મહેશ રૂપકથી કેવું છે પણ ખરેખર બેઠા પણ છે તો આપણ શું નડે છે મારે વિષય કશાય છોડવા છે મારે ભક્તિ કરવી છે અને રાગદેવ છોડવો છે મને બ્રહ્મા વિષ્ણુ મહેશ ખરેખર બેઠા છે ઉપર તો મને ક્યાં નડે છે એ લોકો ફળ તો મારા કર્મ પ્રમાણે જ આપવાનું છે રામ એવા પાર્સલ તો છે જ નહીં કે મારી હૈસિયત નહીં હોય તો એ મને જેલમાં નાખી દેશે મેં ગુનો નહીં કર્યો હોય તોય આપણે કર્યું જ નથી આપણે એમાં નહોતી રામને મોકલો જંગલમાં આપણે કોઈ ગુનામાં નથી રામના આપણે આપણા જ ગુનામાં છીએ પોતે જ પોતાનું વેરી છે એટલે જગત કરતા હોય તો આપણે નડતા નથી દેવ ગાંધીજીને કે તમ હમણાં હોય તો એ માનો ને આપણે શું છે આપણે ક્યાં નડે છે આપણે એ બધું નડે છે એટલે મૂળ માર્ગ અટકી જાય છે આપણે તીર્થંકર પચીસ હોય કે નહીં એ વાત જ નથી સત આત્મજ્ઞાની હોય કે નહીં બસ મળી કામ થઈ ગયું ને તારું તો ખબર કે તારું રોટલાનું કામ છે કે ટપકાનું કામ છે તમારે અવાજ આવવો જોઈએ બરોબર પણ રોટલો કાચો હશે તો શું કરીશ તું એટલે અપુરુષે બોધનો જૈનેતરમાં સ્વીકાર છે કે બ્રહ્માના વેદાંત જૈનમાં અપુરુષે બોધનો સ્વીકાર નથી હો જ જોઈએ હાથ પગવાળો સ્વદેહ સાકાર પરમાત્મા સાકાર રૂપવાળા ભગવાન દેહધારી પરમાત્મા સજીવન મૂર્તિ હોવી જ જોઈએ એ આપણને મળી છે હવે ટાઈમ પૂરો થાય છે એટલે અવસરે આત્મસિદ્ધિ વિશે આપણે લેશું પછી સહજ સ્વરૂપ પરમ